વેલકમ બેક ગાઈસ. તો આજે છે 15 જાન્યુઆરી અને અમે આવી ગયા છીએ અત્યારે વાગે છે સવારના, દેખાતું પણ નથી, સવારના 10 વાગ્યા છે. તો અત્યારે જો પવન થોડોક ઓછો છે એટલે ઓછી ઓછી પતંગો ચગે છે, જોઈએ. આજે લાગતું જ નથી કે ઉત્તરાયણ છે, કોઈ ચગાવતું જ નથી. જો એક પણ પતંગ નહીં દેખાતી, એક પણ પતંગ નથી. અને પવન પણ એવો જ છે જોડે જોડે, એટલે પતંગ ચગાવવાનું મૂડ બી બની બગડી જાય છે. અમે પણ ચગાવીએ, એક બે પણ ના ચગે, એટલે અમે અત્યારે ફોટો શૂટ કર્યો છે એ તો મને અમારા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જશે, તો ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી લેજો. ચલો મળીએ આપણે એ ફ્યુ મિનિટ્સ લેટર. A few hours later. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 1:06 થઈ છે અને આજે સવારથી લઈને અત્યાર સુધી બિલકુલ પણ પવનનો નામો નિશાન નથી. તમે જુઓ અત્યારે એક બી પતંગ ચગી નહીં રહી, ચગે છે કોઈ પતંગ? એટલે અંબાલાલની આગાહી ખબર નહીં શું ખોટી પડી છે, એક બી પતંગ ચગી નહીં રહી. A few hours later. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 4:30-5 જેવું થઈ રહ્યું છે. અત્યારે સવારથી બિલકુલ પવન જ નથી, વચ્ચે ખાલી 1-2 કલાક જેવો કદાચ પવન આવ્યો હશે, બસ તે ટાઈમે અમે થોડીક પતંગ ચગાવી હતી. અત્યારે બપોરનો પવન નથી અને પવન થોડી વારે આમ એક દિશામાં જાય ત્યાંથી થોડી વાર પાછો અલગ થઈ જાય છે, એટલે એના લીધે પતંગ ચગાવવાની જરીક પણ મજા નથી આવતી. તો અત્યારે અમે બેઠા છે, જોઈએ હવે પવન આવે તો આપણે ફરી પતંગ ચગાવીશું અને ઉત્તરાયણની મજા માણીશું. ત્યાં સુધીને આપણે થોડીક ધીંગા મસ્તી કરીએ. ગાઈસ આપણાને એક પતંગ મળી છે, જોઈએ આપણાને મળી જાય, સારી હોય તો આપણે લઈ જઈશું, કેમ કે નવરા નવરા તો કરીશું જ છું. જો આ વ્હાઈટ પતંગ છે, જોઈએ આપણે ત્યાં જઈને. અને એક આ બીજી પણ પડી છે, જોઈએ. ચાલો આ પતંગ તો સારી જ છે તો આપણે આ લઈ લઈશું. ગાઈસ આપણાને 2-2 પતંગ મળી ગઈ છે, જોઈએ. બીજી પણ એક મળી છે, નાઈસ. જો ગાઈસ સારી ને સારી પતંગો આપણને મળી ગઈ છે, તો આપણે જઈશું હવે આને ઉપર જઈને ચગાવીશું. હિમેશભાઈ આપણને 1 નહીં 3 પતંગ મળી છે. જો 3 પતંગ છે આપણા પાસે. અમે સ્પેશિયલ 1/2 કોડી વ્હાઈટ પતંગ લઈને આવ્યા હતા રાત્રે ચગાવવા માટે, એમાંથી એક પણ હજુ ચગાવી જ નથી અમે. એટલે આજે રાત્રે પવન આવશે તો રાત્રે બી અમે ચગાવીશું જ, કેમ કે આજે આખો દિવસ કશું જ કર્યું નથી, ખાલી તાપમાં બેસી જ રહ્યા હતા અને ગાયન જ સાંભળ્યા છે અને એ બી બેકાર. તો ગાઈસ બેઠા બેઠા અમે બેસી રહ્યા હતા, તો પછી અમારા ભાભી શ્રી આ બધો નાસ્તો લઈને આવી ગયા છે, તો હવે અમે આવી રીતે ટાઈમ પાસ કરીશું, કેમ કે અમારા પાસે બીજું કંઈ કરવા માટે છે નહીં. એમનું એવું કેવું છે, એક મિનિટ આપણે એમના સાથે વાત કરીએ, એમને તકલીફ છે. હા બોલો બોલો, તમારું શું કેવું છે? અમારું એવું કેવું છે કે અમે જયારે ધાબે આવીએ છીએ ને ત્યારે એ લોકો ટેપ બંધ કરી દે, પણ હવે એમને કોણ સમજાવે કે અમે કાલના ટાઈમ પાસ એનથી જ કરતા હતા, તો બિચારું એ પણ ગરમ થઈ ગયો છે હવે.
એ બી થાકી ગયું છે, એટલે હવે હમણાં એને અમે હોમ થિયેટર બંધ કરી દીધું છે. તો ઈચ્છા છે પાછું ચાલુ કરીએ, જોઈએ હવે. ચાલો મળીએ આપણે આગળ. ગાઈસ, તો પવન તો છે નહીં અત્યારે, તો શું કરીશું. મારી ઈચ્છા થાય છે ધીરે ધીરે પતંગ ચગાવીએ, આપણે ટ્રાય કરીએ આપણે બંધ બધાની જેમ. કેમ કે જો કોઈની જ પતંગ ચગતી નથી. આજે તમે પતંગો તમને દેખાય કદાચ એક બે, તેવું સમજતા ના કે લોકો ચગાવી રહ્યા છે. આ બિચારા લોકો પણ ચગાવી ચગાવીને એમના હાથ દુખી જ ગયા છે. આ તો કારને ટ્રાય કરતા હતા, જો અંકલ લોકો પણ ટ્રાય કરે છે, આ પાછળવાળા પણ અમારે ટ્રાય કરે છે. પતંગ ચગતી નથી, પતંગ ચગે છે પછી પાછી આવતી રહે છે, ચગે છે પાછી આવતી રહે છે. તો આપણે હવે ટ્રાય કરીએ આપણે પણ ચગી જાય નસીબ. A few minutes later. A few hours later. ચાલો આપણા ગુજ્જુભાઈ રેડી છે ફટાકડા ને. બસ આવો તો આપણા ફટાકડા નો સ્ટોક એકદમ નાનો તો સસ્તો થોડો, પણ કહીને તમને આજુબાજુનું બતાવીએ. અમે આજુબાજુમાં બી મસ્ત ફટાકડા ફૂટા છે. જો moments later. Guys, અત્યારે અમે પતંગ ચગાવી છે, તમે જોઈ શકો. Guys, અત્યારે અમે પતંગ ચગાવી છે અંધારામાં, તમને ઉપર દેખાશે. A few moments later. ગાઈસ, આની સાથે જ આપણી ઉત્તરાયણ પતે છે હવે, બરોબર. આજે છે 15 તારીખની રાત, એટલે હવે આ ઉત્તરાયણ પતી ગઈ છે 2024ની.
અત્યારે અમે છેલ્લા પણ એક પતંગ ચગાવી વ્હાઈટ કલરની, એનાથી પણ આપણે એક પેચ કાપ્યો છે, એટલે એ થોડુંક મજા આવી. પણ ઓવરઓલ આજનો દિવસ બહુ જ બેકાર હતો, કેમ કે સહેજ પણ પવન હતો જ નહીં આખો દિવસ. વચ્ચે ખાલી 2-3 કલાક જેવો પવન હતો, એમાં થોડું ઘણું ચગાવી અમે પતંગ, એમાં પણ કંઈ મજા આવી નહીં. એટલે આજનો દિવસ થોડો એવો જ હતો. ગઈકાલે મજા આવી. તો તમને કેવો લાગ્યો અમારો બ્લોગ એ મને કમેન્ટમાં જણાવજો, અને સબસ્ક્રાઈબ પણ કરી રહેજો ચેનલને. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ હોય એમનામાં આ વિડીયોસ જરૂરથી શેર કરજો, અને એમને કહેજો કે એ પણ પોતાનો વ્યૂ જણાવે કે આ વર્ષની એમની ઉત્તરાયણ કેવી રહી આપણા કોમેન્ટ બોક્સમાં. અને જે ફોટોઝ અમે લોકોએ લીધા છે અહીંયા, એ તમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોવા મળી જશે, તો એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, બરાબર. એ તમે લોકો ત્યાં જઈને ફોલો કરી લેજો, તે તમને બધું જ જોવા મળી જશે. ચાલો, તો આની સાથે જ આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, જય શ્રી રામ.